તેણી ક્યાં છે? કઈ બસ માં ગઈ છે? એ શેઠ, શું છે તારું આ રોજનું? હે, ક્યારેક કહે છે તેણી જતી રહે. હવે તેણી જતી રહી છે, હવે તને શું તકલીફ છે? હું પૂછું છું એનો જવાબ આપ, નહીં તો તારું ગળું દબાવી દઈશ. બોલ બોલ. કહું છું કોલર જોડો, કોલર જોડો. મુંબઈ ગઈ છે, બસ નો નંબર છે MHFS02. એક મિનિટ. MH02FH0738. 20 મિનિટ થઈ ગઈ છે, જલ્દી જઈને રોકી લે. જબરા નાટક છે આના. એક કામ કરું છું, ટેણી બેન ને ફોન કરું છું, એને ઇન્ફોર્મ કરી દઉં છું. હવે તું જો શેઠ, તું જો. હો, જો તું એ વિચારીને આવી છે કે આવું બધું કરવાથી તને શૌર્વરીની જગ્યા મળશે, તો તું મોટા ભ્રમમાં છે. તું ન તો ક્યારે શૌર્વરીની જગ્યા લઈ શકી, ના લઈ શકીશ. અત્યારી છે તું શૌર્વરીની, અને એ વાત હું છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલું. જતી કેમ નથી રહેતી આ ઘરથી દૂર, મારાથી દૂર, મારી દીકરીથી દૂર? તેણીનું લોકેશન ટ્રેક થઈ ગયું, હવે જોઉં છું ક્યાં જાય છે બચીને. કંટ્રોલ રૂમ, બાળકીના કિડનેપિંગનો કેસ છે. શહેરમાં પેટ્રોલિંગ વધારી દો, હાઈવે પર નાકાબંધી કરી દો, દરેક ગાડીને સરખી રીતે ચેક કરો, જો કોઈના પર જરાય શંકા હોય તો એને તરત કસ્ટડીમાં લો. જુઓ, અમે બધી જરૂરી વ્યવસ્થા કરી દીધી છે, પણ મારે તમારી પાસેથી જાણવું છે તમને કોઈના પર શંકા છે? કારણ કે તમે લોકોએ જે રીતે મને વાત કરી એના પરથી લાગે છે કે જેણે પણ આ કામ કર્યું છે એ તમારા બધાની સાથે સાથે આ ઘરને પણ સારી રીતે જાણે છે. ગાડીઓનું બરાબર ચેકિંગ કરો, 1.5 મહિનાની બાળકીનું કિડનેપિંગ થયું છે, જલ્દી કરો. ઉપર નીચે બધું જ કઈ ના છોડતા. જ્યારે મારી દીપિકા જન્મ લેશે તો એની હારે બહુ રમીશ, એની પાછળ દોડીશ, એની સાથે નાચીશ, ગાઈશ. પણ મને ક્યાં ખબર હતી કે પાર્થને મારી મિત્રતાને કોઈની નજર લાગી જશે. બધું ખતમ થઈ ગયું, બધું જ. ટેણી, તને ખબર છે ને કે તું ડ્રિંક ના કરી શકે? તને એક ખાનગી વાત કહું, આજે બોટલ છે ને એમાં સંસારનું બધું સુખ છે. જેવી અમારી બેન મારી અંદર જાય ને એવું બધું મારું સુખ બહાર આવી જાય છે. ના, એવું નથી. સાચું સુખ આપણને આપણા સ્વજનોથી મળે. જ્યારે આપણે આપણા સ્વજન માટે કંઈક કરીએ ત્યારે એમના ચહેરા પર જે આનંદ હોય એ જોઈને જે આનંદ મળે ને એ હોય છે સાચું સુખ. જ્યારે આપણે દુઃખ અને તકલીફમાં હોઈએ તો સ્વજનોનો સાથ જ આપણને ખુશ રહેવાની તાકાત આપે છે. આપણા કોઈ સ્વજન માટે કંઈ પણ કરી જવાની ફિલિંગ એ જ હોય છે સાચું સુખ. સમજી? હું વાત છે, તું તો એકદમ સરસ રીતે સમજાવે છે. ચલ નહીં પીવે ટેણી, બસ ખુશ ને. ગુડ. તું નથી જાણતો, કૂતરાની પૂંછડી કરતા એ વાંકી હોય છે ખરાબ આદતો પાર્થ. માણસના વિચારો બદલી હકાય,
પણ એનો સ્વભાવ નહીં. ચલ આજે તને એક બહુ કામની વાત કહું છું. તેણી ભલે ગમે એટલી સારી બની જાય, પણ વાત જ્યારે ફાયદાની હોય ને ત્યારે તેણી માત્ર પોતાના વિશે જ વિચારે છે. એટલે એક વાત યાદ રાખજે, તેણી પર ક્યારે ભરોસો ન કરતો, કેમ કે તેણી તો ગમે ત્યારે દગો કરી શકે છે. તને ખબર છે પાર્થ, મને છે ને ક્યારેક ક્યારેક શૌરવરીના નસીબથી ઈર્ષા થાય છે, કેમ કે તું એનો છે પણ મારો નહીં. બહુ દુઃખ થાય છે મને, કાશ તું મારો હોત. ચલ બોલ ને, એવો કોઈ રસ્તો છે જેનાથી તું મારો થઈ જાય? હમ, તેણી એવું ના થઈ શકે. હું તો મજાક કરું છું. કેમ ખતમ થઈ ગયું બધું? કેમ, કેટલું સરસ હતું બધું પાર્થ, કેટલા ખુશ હતા આપણે. અરે યે બસ, છોટુ યાદ નંબર કીધો તો ને, દીપિકાને મળી નથી શકતી તો હું થયું? મારી ઢીંગલીનો વિડીયો તો જોઈ શકું ને? હાયલા, છોટુ અને ઇન્દુમાને આટલા બધા મિસ્ડ કોલ, મને રિંગ કેમ ન સંભળાણી? સંભળાય કેવી રીતે? મેં ફોનની રિંગનું ગળું દબાવી દીધું હતું ને પાર્થને ઇગ્નોર કરવા માટે. મારું તો મગજ જ ખરાબ થઈ ગયું છે. આ મને શું થઈ ગયું છે? સવારથી પાર્થ વિશે જ વિચારી રહી છું એટલે હમણાં દેખાણો મને પાર્થ અહીંયા. ઓ ભાઈ સાહેબ, ક્યાં ઘૂસો છો તમે અંદર? એ પહેલા કે હું પોલીસને ફોન કરીને આખે આખી બસ અંદર કરાવી દઉં, મારી સામેથી ઘસી જા. ઓ હીરો, તારી હીરોઈન આયા છે, ન્યા હું ઝઘડો કરી રહ્યો છે તું? દીપિકા ક્યાં છે? ક્યાં છે દીપિકા? ક્યાં છે? શું કરી રહ્યો છે તું? આવી રીતે હેરાન કેમ કરી રહ્યો છે? હેરાન હું નહીં, એ મને કરી રહી છે. મારી દીકરીને કિડનેપ કરીને મુંબઈ લઈ જાય છે. શું? ના ના, જરૂર કોઈ સમજણ ફેર થયો છે. આ તો એકલી જ આવી હતી ને બસમાં? હા, કોઈ બાળકી નહોતી એની પાસે? મારી દીકરી આની પાસે છે અને આવી રીતે નહીં મોડું ખોલે. આ એનો મતલબ પેલા ચેકપોસ્ટ પર મારી દીપિકા માટે ચેકિંગ ચાલી રહ્યું હતું. ચાલ જુઓ, તમે એક સ્ત્રી સાથે આવી રીતે વર્તન ના કરી શકો. એક હત્યારી સાથે કેવી રીતે વર્તવું જોઈએ તમે મને ના શીખવાડો. અને હા, જો કોઈએ પણ મને રોકવાનો પ્રયત્ન કર્યો છે ને તો બધાને જેલ ભેગા કરી દઈશ. ચાલ. ક્યાં છુપાવી છે દીપિકાને? અને કોણ છે તારી સાથે આ કિડનેપિંગમાં? તારું મગજ ખરાબ થઈ ગયું છે પાર્થ. અરે મારી પાસે દીકરી કેવી રીતે આવી જાય? હ તેણી, મારી દીકરી મને પાછી આપી દે, નહીં તો આનું પરિણામ બહુ ભયંકર આવશે. તું દીપિકાને ઘરેથી લઈને ગઈ છે ને, અને તે જ ગાયબ કરી છે. તેણી જવાબ આપ, કહેતી કેમ નથી ક્યાં છે દીપિકા? તારું મગજ ખરાબ થઈ ગયું છે? અરે હું મારી દીકરીને કેમ કિડનેપ કરું? હું કેમ ગાયબ કરું? કેટલો બેજવાબદાર બાપ છે તું. તારી નફરતને કારણે તું મારા પર આરોપ લગાવી રહ્યો છે. તું અહીંયા ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે. જેણે દીકરીનું અપહરણ કર્યું છે ખબર નહીં ઢીંગલી અરે હું કરી રહ્યો છે. ક્યાં લઈ જશે એને? ચલ પાર્થ, ચલ આપણે જઈને દીપિકાને શોધીએ. ચલ. તને લાગે છે કે ઢીંગલીને મેં ચોરી છે પાર્થ? હા, તેજ મારી દીકરીનું કિડનેપિંગ કર્યું છે. અને એ વાતમાં કોઈ શંકા નથી મને કે તું તારો સ્વભાવ ક્યારે નહીં છોડી શકે. બીજું કોણ કરી શકે આવી હરકત? સર, અરેસ્ટ કરો આને.
સર, સર, આ તો અફીણની બોટલ છે. અમારી નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, મારો વિશ્વાસ કરો, અમારી નથી. હું તમને આખી વાત કહું છું. એરેસ્ટ કરી લો, પોલીસ સ્ટેશન લઈ જવાને. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો મારી પાછળ મારી ધરપકડ કરીને. ચાલ અંદર લઈ જવાને. મને મારી દીકરીને શોધવા જવા દો. ભારત, મારી વાત સાંભળ. ભારત, તું ખોટું કરી રહ્યો છે. હજુ સુધી અમે બાળકી સુધી નથી પહોંચ્યા. એના મારી તપાસ ચાલુ છે. હું તમારી સાથે આવું છું. મારે ટેણી વિશે થોડી જાણકારી લેવી છે. ઠીક છે, આવો મારી સાથે. ભારતની નફરતના કારણે મને નુકસાન પહોંચાડી સમજમાં આવે છે. પણ નફરતની જાળમાં મારી ઢીંગલી ફસાઈ ગઈ છે. એને લાગે છે મેં ઢીંગલીનું અપહરણ કર્યું છે. ખબર નહીં દીપિકા કોની પાસે હશે. હું માં છું એની હું કમજોર ન પડી શકું. ના ટેણી ના, તારા આંસુ લૂ છે ને મજબૂત બની જાય. અને માત્ર ઢીંગલીનો વિચાર કર. આમ તો તને જોઈને એવું કહેશે કોણ કે તું બાળક ચોર છે. મેં ક્યારેય નહોતો વિચાર્યું ઇન્સ્પેક્ટર સાહેબ કે આ છોકરી આટલી હદ સુધી જઈ શકે છે. હવાલદાર સાહેબ, તમે મારી વાત છોડો. તમે પોતાને ક્યારે જોયા છે? તમે એકદમ હીરો જેવા લાગો છો. ઉપરથી આ વર્દી આય હાય. સેમ ટુ સેમ હો. આવું મારા ગામમાં બધા મને કહેતા હતા. સાચે? હા. તમને એક વિનંતી કરું? હા હા. એ હું છે ને રડી રડીને મારું ગળું હુકાઈ ગયું છે. તો તમારી જીપને કોઈ ઢાબા પર રોકી દો ને અને મારી તરસ છીપાવી દો ને તમારા હાથથી. હા. અરે ઓ ભાઈ, આ જીપ થોડી વાર માટે કોઈ ઢાબા પર ઉભી રાખજે ને. આ મેડમ ને તરસ લાગી છે. હું થયો હવાલદાર સાહેબ. જઈને જુઓ ને બિચારાની મદદ કરી દો ને. જઈને જોઈ આવું હું. અરે શું થયું ભાઈ? જીપ ગરમ થઈ ગઈ છે, પાણી લાવવું પડશે ક્યાંકથી. અચ્છા, ફટાફટ કરજે હો. એવું ના થાય કે આ છોકરી ભાગી જાય અહીંથી. થેન્ક યુ અંબે માતાજી. ડ્રાઈવરને તમે પોતે હટાવી દીધો, નહીં તો એક બીજા ડોબાને પટાવવામાં ટાઈમ વેસ્ટ કરવો પડત મારે. હવાલદાર સાહેબ, એક તો નાજુક નમણી નાર અને ઉપરથી મારા હાથમાં હથકડી, હું ક્યાં ભાગી જવાની છું? તમે વચન આપ્યું તું ને મારી તરસ છીપાવશો, તો લઈ આવો ને એક બોટલ પાણી. ના રે ના. કેમ આવું કેમ કરો છો? મેં કીધું ને હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ચલ હું છે ને તારા માટે પાણી લઈ આવું છું, પણ તું ક્યાંય જતી નહીં હો, અહીં જ રહેજે. પાક્કું. તમે લોકો આટલા બેજવાબદાર કેવી રીતે હોઈ શકો? મારી દીકરી એની પાસે છે, એનો મતલબ સમજો છો?
હું કોઈને નહીં છોડું. જો મારી દીકરીને કઈ થઈ જશે ને તો હું કમિશનરને ફોન કરીશ અને તમને બધાને ડિસમિસ કરાવીશ. આઈ એમ રિયલી વેરી સોરી સર. અમે બનતા બધા જ પ્રયત્નો કરીશું. એ છોકરી દૂર નહીં ગઈ હોય. આઈ પ્રોમિસ. તમારા ઘરે પહોંચતા પહેલા ટ્રેની હવાલાતમાં હશે. જોજો, તમે કઈ નથી સાંભળવા માંગતો. મારે મારી દીકરી જોઈએ. ઓકે. હેલો હેલો કંટ્રોલ રૂમ. ભરત કુમાર, જલ્પા, ભાભી, માં, આ શું થઈ ગયું? તમને લોકોને ખબર છે, ખોટું નહીં કહું, ભલે એને એની કૂકથી પેદા કરી હોય પણ પૂરા પૈસા ગણીને લીધા છે એને આપણી ડિંગલી માટે. અને ટેણી છે તો આખરે એક સામાન્ય બાર ડાન્સર જ ને, લાલચમાં આવીને એ જ આપણી ડિંગલીને ઉઠાવી ગઈ હશે. એટલે તે ફોન પણ નથી ઉપાડતી. મને ભરોસો છે તેણે હું ક્યારે નહીં કરે. તેણીએ જ કર્યું છે આ. અને આ વાતનો મારી પાસે પુરાવો પણ છે. પોલીસે મારી સામે એને અફીણની બોટલ સાથે પકડી, જેનાથી બાળકોને બેભાન કરવામાં આવે છે. પોલીસ એને અરેસ્ટ કરીને લઈ જતી હતી કે એમને ઉલ્લુ બનાવીને ભાગી ગઈ. આ શું કહે છે પાર્થ? કઈ કહીને સમજાવી સમજાવીને થાકી ગયો હું બધાને ટેણી વિશે, પણ કોઈએ મારા પર ભરોસો જ ના કર્યો. ટેણી જ કિડનેપર છે, મારી દીકરી એની પાસે જ છે. તમે જ કહો મને, જો એણે આવું નહોતું કર્યું તો એણે ભાગવાની શું જરૂર હતી? ટેણી આવું કેવી રીતે કરી શકે? એ આવું ના કરી શકે. એણે જ કર્યું છે માં, એણે જ કર્યું છે. પણ આ વખતે હું એને નહીં છોડું. એને ગમે ત્યાંથી શોધી નાખીશ. શોધવાની જરૂર નથી પાર્થ. હું તારી સામે જ ઊભી છું.